Donald Trump. Visa Lady. विद्यार्थी भाई बहनों दरेक ने गुड मॉर्निंग। आपणे अंग्रेजी विषय में रिविजन एटले के पुनरावर्तन करी रह्या छे। हवे पुनरावर्तन में अंग्रेजी में मूळाक्षरो कहेवामां आवे छे, ए मूळाक्षरो आपणे शीखीए छीए बराबर। एमां आल्फाबेट, आल्फाबेट एटले एबीसी, एबीसीडी में कैपिटल लेटर और स्मॉल लेटर्स आवे छे। હવે એમાં આપણે રોજ હું તમને પાંચ પાંચ સ્પેલિંગ કરાવું છું, શરૂઆતથી પણ તમને સમજાવું છું। એ થી એ ફોર એપલ થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, પછી જ્યાંથી આપણે સ્પેલિંગ બાકી હોય એ સ્પેલિંગ હું અહીંયા આગળ લખું છું। સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, મૂળાક્ષર આ બધું જ આપણે લખી અને તમને સમજાવું। આજે આપણે પતી ગયું, હવે યુથી આપણે સ્ટાર્ટ કરીશું। એટલે છે જે પાંચ મૂળાક્ષર બાકી રહેશે એ પાંચના સ્પેલિંગ હું આજે તમને શીખવીશ। પહેલા તમને યાદ કરાવી દઉં કે આપણે એ ફોર એપલ થી શરૂઆત કરી હતી। એ ફોર એપલ એટલે સફરજન, બી ફોર બોલ એટલે દડો, સી ફોર કેટ એટલે બિલાડી, ડી ફોર ડોગ એટલે કૂતરો, ઈ ફોર એલિફન્ટ એટલે હાથી, એફ ફોર ફેન એટલે પંખો, સી એફ જી ફોર ગોટ એટલે બકરી, એચ ફોર હોર્સ અથવા હે એટલે ટોપો ને હોર્સ એટલે ગોળ, આઈ ફોર આઈસ્ક્રીમ અને ઇન ફોર આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ અને ઇન ફોર એટલે સહીનો ઘડ્યો, જે ફોર જગ એટલે જગ અથવા કુંજો, કે ફોર કાઈટ પતંગ, એલ ફોર લાયન એટલે સિંહ, એમ ફોર મંકી એટલે વાંદરો, એન ફોર નેસ્ટ એટલે માળો, ઓ ફોર ઓરેન્જ અથવા ઓ ફોર ઓરેન્જ બરાબર, પી ફોર શું આવશે પેર, ક્યુ ફોર ક્વીન અથવા ક્વીન, ક્વીન એટલે રાણી, ક્વીન એટલે રાણી અને ક્વીન એટલે પીઠું, આર ફોર રેડ, પછી એસ ફોર સન એટલે સૂર્ય, એસ ઓ એન સન પણ થાય એટલે પુત્ર, ડી ફોર અરે ટી ફોર ટાઈગર, ટાઈગર એટલે વન અથવા ટી ફોર ટી, જે જે મૂળાક્ષર હતા એમાં કેટલાય શબ્દ એવા હતા કે જે બે બે મેં તમને લખીને સમજાવ્યા, આજે આવશે યુ ફોર અમરેલા બરાબર, યુ અમરેલા, યુ એન ડી આર ઈ ડબલ એન એ બરાબર, અમરેલા એટલે છત્રી બરાબર, યુ ફોર અમરેલા એટલે છત્રી, યુ ફોર અમરેલા એટલે છત્રી, યુ ફોર અમરેલા એટલે છત્રી, યુ એન ઈ આર ઈ ડબલ એન એ અમરેલા બરાબર। હવે વી આવશે, વી ફોર વન એટલે બસ, વી ફોર વન એટલે બસ, વી ફોર વન એટલે બસ, બી ફોર વન એટલે બસ, પછી આવશે ડબલ બરાબર, ડબલ્યુ એ ટી સી એચ વોચ, શું થશે ઘડિયાળ, વી ફોર વોચ અને વી ફોર વાન એટલે બસ,
W for watch એટલે ઘડિયાળ. W for watch એટલે ઘડિયાળ. W for watch એટલે ઘડિયાળ. ફરી આપણે U for umbrella એટલે છત્રી. U for umbrella એટલે છત્રી. U for umbrella એટલે છત્રી. U L E R E double A umbrella એટલે છત્રી. V A L one એટલે બસ. W A T C H watch એટલે ઘડિયાળ. W for 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 watch એટલે ઘડિયાળ. પછી આવશે X. X mass 3. શું થાય છે? નાતાલ વૃક્ષ. ડિસેમ્બરમાં નાતાલ નો તહેવાર આવે છે. કોણ ઉજવે છે? ક્રિશ્ચન. બરાબર. એ નાતાલ નો તહેવાર આવે છે. 10 દિવસ નો એમનો તહેવાર હોય છે. એ તહેવારમાં ક્રિશ્ચન લોકો પોતાના ઘરમાં ડેકોરેશન કરે છે, શણગારે છે. એમાં એ લોકો જે નાતાલ ટ્રી છે, નાતાલ નું વૃક્ષ છે, એ નાતાલ નું વૃક્ષ ઘરે બનાવે, કાં તો તૈયાર લાવે, એમાં જુદા જુદા કલરિંગ બલ્બ મૂકે, રોશની કરે, અને એ 10 દિવસ સુધી જ્યાં સુધી એમનો તહેવાર ચાલે છે ત્યાં સુધી આ નાતાલ વૃક્ષ વડે પોતાના ઘરને એ લોકો શણગારે છે. બીજું પણ કેટલું ડેકોરેશન કરે છે. હવે આ જે નાતાલ વૃક્ષ છે એ હું તમને બતાવું છું. જે ક્રિશ્ચન હશે, જે એ લોકો ને તો આ જે નાતાલ વૃક્ષ છે એનો ખ્યાલ આવશે. આ પ્રમાણે વૃક્ષ હોય છે, એમાં કેટલું ડેકોરેશન કરવામાં આવે છે, રંગબેરંગી કલરો એમાં બલ્બ મૂકવામાં આવે છે, અને એ બલ્બ દ્વારા એ આ વૃક્ષ છે એ ખૂબ જ સુંદર દેખાય છે. એટલે એક્સ એમ એસ ટી આર ડબલ એક્સ એમ એસ ટી આર ડબલ એક્સ એમ એસ ટી આર ડબલ એક્સ માસ્ટ્રી એટલે નાતાલ વૃક્ષ. એક્સ ફોર એક્સ માસ્ટ્રી એટલે નાતાલ વૃક્ષ. ખ્યાલ આવે બધાને? પછી વાય વાય ફોર યા એટલે શું થશે? બોટ. બરાબર. આ બોટ જુદી જુદી જે વસ્તુ હોય છે ને, બેગ હોય, પર્સ હોય, બરાબર, જુદી જુદી વસ્તુઓ ઠેલાવાના લઈ જવાના, એની અંદર જે આપણે વસ્તુ મૂકીએ અને જે સહી સલામત છે એને કારણે એની ઉપર શું હોય છે? જીભ. એને ચીર કહેવામાં આવે છે. તમે રોજ સ્કૂલે આવતા હશો, તમારી બેગ લાવતા હશો, એમાં પણ ચીર હોય. બરાબર. એટલે હવે કેટલાક જે પોશાક આવે છે એમાં, ધારો કે ટી શર્ટ હોય, એમાં પણ ચેન આવતી હોય છે. બરાબર. આપણે ચટ્ટી પહેરીએ, પેન્ટ પહેરીએ, એમાં પણ આ ચેન આવતી હોય. જે ડાયરી જી પેટલે ચેન. જે ડાયરી જી પેટલે ચેન. જે ડાયરી જી પેટલે ચેન. આ રીતે આપણે આ જે એ થી ઝેડ સુધીના મૂળાક્ષરો એ પૂરા થાય છે. હવે મને આશા છે કે તમે ચોક્કસ આ મૂળાક્ષરો ઘરે તૈયાર કરશો, અને જે મેં તમને અત્યાર સુધીના બધા જ મૂળાક્ષરોના જે સ્પેલિંગ લખીને ઉચ્ચાર સાથે સમજાવ્યા, હું બોલી, એક સ્પેલિંગ 4 વાર બોલી, 3 વાર બોલી, એનો સ્પેલિંગ જે મોટા સ્પેલિંગ છે એ પણ મેં તમને કહ્યું કે મોટા હોય તો તમારે 3-3 અક્ષર બોલી અને તૈયાર કરવાના. મને આશા છે કે જરૂર તમે આ રીતે મેં સમજાવ્યું જે રીતે એથી ઝેડ સુધીના સ્પેલિંગો અને એ બી સી ડી ચોક્કસ તૈયાર કરશો. પહેલાં દરેક
थैंक यू विद्यार्थी।